સાબરકાંઠાના ઈડર તાલુકાના વેરાબર ગામની પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્યને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ આચાર્ય તરીકેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ઈડર તાલુકાના છેવાડાના ગામની શાળાના આચાર્યનું રાજ્ય સરકારે સન્માનિત કરતા ગ્રામજનો સહિત બાળકોમાં ખુશીની લહેર પ્રસરી હતી શાળાના આચાર્યને સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોએ આચાર્યને શુભેચ્છા પાઠવી શુભકામનાઓ પાઠવી હતી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વેરાબર ગામની પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવતા શાળાના આચાર્ય મનીષભાઈ પાઠકને રાજ્ય સરકારે શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે ઈડર તાલુકાના વેરાબર ગામ ખાતેની શ્રી એચપી જોશી હાઈસ્કૂલ ખાતે મનીષભાઈ પાઠક પંદર વર્ષથી આચાર્ય તરીકેની ફરજ બજાવી રહ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ પારદર્શક યોજના હેઠળ શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ મેળવવા રાજ્ય સરકારમાં ફાઇલ મૂકવામાં આવી હતી આચાર્ય દ્વારા રજૂ કરવામાં આવેલ ફાઇલ આધારિત રાજ્ય સરકારે શાળાના આચાર્ય તરીકે તેમજ શાળાના અભ્યાસ સામે તપાસ કરી આજે શાળા પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું છે ગુજરાત સરકાર તરફથી ઉત્તર ઝોનમાં શ્રેષ્ઠ આચાર્ય તરીકે બે નામોની પસંદગી કરવામાં આવી છે જેમાં પ્રથમ મહિલા અને દ્વિતીય ક્રમે ઈડર તાલુકાના વેરાબર હાઈસ્કૂલના આચાર્યનું નામ પસંદગી થતાં સમગ્ર પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે આ શાળામાં જ્યારે આચાર્ય તરીકે મનીષભાઈ પાઠક દાખલ થયા ત્યારે માત્ર ઓગણા સિત્તેર વિદ્યાર્થીઓની સંખ્યા હતી જ્યારે આજે પંદર વર્ષ પછી શાળાની સંખ્યા સાતસોની આસપાસ પહોંચી છે શાળામાં આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે દીકરીઓની સંખ્યા માત્ર તેર હતી જે ખૂબ ઓછી કહેવાય જોકે શાળાના શિક્ષકો તેમજ આચાર્યની શ્રેષ્ઠ શિક્ષક તરીકેની ભૂમિકા બાદ આજે શાળામાં દીકરીઓની સંખ્યા બસો એસી કરતાં પણ વધુ પહોંચી છે શાળામાં અભ્યાસક્રમની સાથોસાથ શાળાને રૂડી રળિયામણી બનાવવા પાછળ પણ આચાર્ય તેમજ શાળાનો સ્ટાફ સતત કાર્યરત રહેતો હોય છે જે આજે શાળા કમ્પાઉન્ડ ગાર્ડન તેમજ વૃક્ષોથી સુશોભિત જોવા મળી રહ્યું છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ હાઈસ્કૂલ અને શ્રી એચ આર મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળા મુકામ બેરાબર તાલુકા આઈડર જિલ્લા સાબરકાંઠા આજે અમારી શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ આર પાઠક સાહેબને રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય નો એવોર્ડ જે પ્રાપ્ત થયો છે એ બદલ અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ અને એમને અભિનંદન પાઠવીએ છીએ આચાર્ય સાહેબશ્રીની સતત મહેનત બે હજાર આઠથી નિમણૂક એમની થઈ અને સતત આ પંદર વર્ષની મહેનતના પરિશ્રમ રૂપે ખૂબ જ સ્ટાફ અને આચાર્યશ્રીની મહેનત અને ઘરે પણ એમને સવારે સાડા સાતથી દસ સુધી નિઃશુલ્ક બુલકાઓને જે અભ્યાસ કરાવે છે વિદ્યાર્થીઓને સતત અભ્યાસ મગ્ન રાખી અને જરૂરી માર્ગદર્શન આપે છે સ્ટાફ સાથે ખૂબ જ સરસ રીતે રહી અને વિદ્યાર્થીઓ અને આજુબાજુના વાલીઓ સાથે પણ સંપર્ક કેળવી રાત્રિ મુલાકાત દરમિયાન પણ સતત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને પરીક્ષાના ગાળામાં તો સતત વિદ્યાર્થીઓનો સતત સંપર્ક રાખે છે અને ધોરણ દસ અને બારનું શાળાનું પરિણામ ખૂબ જ ઉજ્જવળ આવે છે અને એના પરિણામ સ્વરૂપ આજે એમણે જે કેમ્પસ બહુ સરસ રીતે પ્રાર્થના હો તથા આસપાસનું વાતાવરણ છે એ ખૂબ જ નયનરમ્ય આનું વેરાબર ગામના ગ્રામજનો અને આના વિદ્યાર્થીઓ કેળવણી મંડળ નવચેતન ખૂબ જ અભિનંદન પાઠવે છે અને આ ક્ષણે આપ સર્વે જે સરકારશ્રી એવોર્ડ મળ્યો એનાથી અમારો સ્ટાફ ખૂબ જ ખુશ છે આચાર્યશ્રીને અમે ફરી ફરી આ અભિનંદન હું મનીષભાઈ પાઠક છેલ્લા પંદર વર્ષથી ઈડર તાલુકાની વેરાબર ગામ છે ત્યાં શ્રી એચપી જોશી હાઈસ્કૂલમાં પંદર વર્ષથી ફરજ બજાવું છું વર્ષ બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ પારિતોષિક યોજનામાં આચાર્ય એવોર્ડમાં જે મેં ફાઇલ રજૂ કરેલી તો ગુજરાત સરકાર તરફથી મને ઈડર ઉત્તર ઝોનમાં મને શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી કરી છે એ બદલ હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું આ શાળામાં જ્યારે હું દાખલ થયો ત્યારે માત્ર અગ્નિશિત્યની સંખ્યા હતી જ્યારે આજે હું એ સંખ્યા અમે બધાએ ભેગા થઈ અને સ્ટાફ લોકોના સાથ સહકારથી આજે અમે સાતસોની આસપાસ સંખ્યા પહોંચાડી છે દીકરીઓની સંખ્યા જે તેર જેટલી જ હતી જે આજે અમે બસો ચોર્યાસી પહોંચાડી છે ગત વર્ષે જ અમને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ જિલ્લાનો શ્રેષ્ઠ એવોર્ડ અમને મળેલો અને એક લાખ રૂપિયાનું પણ પ્રોત્સાહક ઇનામ પણ મળેલું અને સ્કૂલ બસ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી જે આજુબાજુની દીકરીઓ અભ્યાસ માટે આવે છે એના માટે બે સ્કૂલ બસ પણ આજુબાજુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગિફ્ટ કરેલી છે અત્યારે સાતસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શાળાને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગામ લોકોના અને દાતાશ્રીઓના પણ સાત સહકારથી આજે એક સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દસ હજાર ચોરસ ફૂટનો એક ખૂબ અદ્યતન વિશાળ પ્રાર્થના હોલ પણ બનાવી ચૂક્યા છીએ અમે